नमस्कार विद्यार्थी मित्रों, आज आप प्रकरण नंबर 12 घर्षण वधवाजी आगे अभ्यास करीशु। आज आप घर्षण प्रकार में गई वक्त आप स्थित घर्षण और सरकता घर्षण विषय थोड़ी बात कर ली। मित्रों, घर्षण मुख्य त्रण प्रकार है। एट घर्षण एम कही तो सादी सपाटी पर मुख्य त्रण रीते लागत हो। एक स्थित घर्षण बल, बीजू सरकतु घर्षण बल और तीजू लोटण घर्षण बल। स्थित नो अर्थ एवो थाय के ज्यारे पदार्थ स्थिर अवस्था में होय अने स्थिर अवस्था ए पोताने जाळवी राखवा मत्तू होय त्यारे पदार्थनी सपाटी साथे ते तालमेल मिलावी राखेलो होय अने त्यांथी तेने खसेड़वा माटे आपणे जे बळ आपवुं पड़े एटले ए स्थिर पदार्थनुं घर्षण बळ कहेवाय। बीजा नंबर में जयरे पदार्थ सरकत हो, सरकत पदार्थ एट के लपसत हो, घनी बड़ी वक्त आप जुए के लपसणी पर एट के स्लाइडर पर बाड़कों लपसणी खाई और नीचे आता हो तो ये एक प्रकार की लपसणी वड़े आप जो हाथ वड़े बने बाजू लपसणी ने पकड़ी राखी अपनी स्पीड ने घटाड़ी छे। आम हाथ अने लपसणी वच्चे जो घर्षण बल लागे તે એક પ્રકારનું સરકતું ઘર્ષણ બળ કહી શકાય। અને જ્યારે લોટણ ઘર્ષણ બળ એટલે કે જ્યારે કોઈ પદાર્થ ગબડતો હોય એટલે કે દડાને આપણે જમીન ઉપર ફેંકીએ અને દડાને આપણે ગબડાવીએ અને ગબડતો દડો પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરી લે એટલે એ પ્રકારનું ઘર્ષણ લાગે એને લોટણ એટલે કે ગબડતા પદાર્થ માટેનું ઘર્ષણ બળ કહેવાય। આપણે જોઈએ છે કે ભાઈ સાયકલના ટાયરો આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈએ તો સાયકલના ટાયર ગોળ ફરતા ફરતા પોતાની મૂળભૂત અવસ્થા પ્રાપ્ત કરી લે છે। એ રીતે કોઈ દળાકાર આકાર કે ગોળાકાર પદાર્થ ને આપણે ગબડાવીએ એટલે પોતાની થોડીક વાર પછી પોતાની સ્પીડ ઓછી કરે છે અને ક્રમશઃ ઘર્ષણ બળના કારણે પોતાની ગતિને તે થંભાવી દે છે। આમ ઘર્ષણ બળ સપાટીના આધારે અને તેની અવસ્થાના આધારે એને ત્રણ પ્રકારમાં વહેંચ્યા છે, સ્થિત ઘર્ષણ બળ, સરકતું ઘર્ષણ બળ અને લોટણ ઘર્ષણ બળ। યાદ રાખો, આ ત્રણેય ઘર્ષણ બળમાંથી સ્થિત ઘર્ષણ બળ એ સૌથી વધુ છે, એનાથી ઓછું સરકતું ઘર્ષણ બળ અને એનાથી ઓછું લોટણ ઘર્ષણ બળ। જરાક આપણે થોડુંક વધુ ઊંડાણપૂર્વક એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ। સમજો કે કોઈ સપાટી ખડબચરી અવસ્થામાં છે અને ખડબચરી અવસ્થાની ઉપર આપણે કોઈ વસ્તુને મૂકેલી છે તો આ વસ્તુને આપણે ખસેડવા માટે સૌ પ્રથમ બળ લગાડવું પડશે। તો એ ખસેડવા માટે જે બળ લગાવીએ છીએ તે સમયે સ્થિર પદાર્થ અને પેલી ખડબચરી સપાટી વચ્ચે જે પ્રવર્તતું બળ છે કે જે સપાટી પદાર્થને ન ખસવા માટે કે ન ખસેડવા માટે આપણા બળ વિરુદ્ધ જે કાર્ય કરે છે અને આપણે તેને ખસેડવા માટે જે બળ લગાડવું પડે છે એ બળ એ મિત્રો ઘર્ષણ બળ। પણ યાદ રાખો કે જ્યારે એક વખતે પદાર્થ એ સપાટી ઉપરથી સરકવાનું ચાલુ કરે તો લપસવાનું ચાલુ કરે તો કેળાની છાલ ઉપર વ્યક્તિનો પગ આવીએ છે તો લપસી પડે છે। એટલે એક વખત જો સરકવાની ક્રિયા ચાલુ થઈ જાય અને જો એને સતત બળ આપવા જઈએ તો ઘર્ષણ બળનું મૂલ્ય ક્રમશઃ ઘટતું જાય છે અને પદાર્થ સરકતો જાય છે। આપણે કોઈ વસ્તુને ઓછા બળ વડે જો જમીન ઉપર લાવી હોય તો એ વસ્તુ માટે જો ઢાળ બનાવી દઈએ તો ઢાળ દ્વારા જો એને ઉપરથી નીચેની તરફ સરકાઈએ તો સરળતાથી જે ચીજ વસ્તુ નીચે આવી શકે છે, કારણ કે એના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે એટલે કે ઘર્ષણ બળ વિરુદ્ધ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તેના પર કાર્ય કરે છે। ઉપરાંત આપણે મારેલો ધક્કો એ પણ મહત્વનો એમાં ભાગ ભજવે છે। તદુપરાંત જો વાત કરીએ તો લોટણ ઘર્ષણ બળ, લોટણ એટલે કે ગબડવું, જ્યારે કોઈ પણ વસ્તુને આપણે ખેંચી અને સરકાઈએ એના કરતાં જો એને ગબડાવીએ તો એ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કેટલી વખતે આપણે કોઈ રેલવે પ્લેટફોર્મ કે બસ સ્ટેન્ડની અંદર આપણે પેલા ટાયરવાળી બેગો જોઈ છે। મિત્રો, જે ટાયરવાળી બેગો છે એને જે ટાયર મૂકેલા છે અને જો ટાયર મૂકેલા ના હોય અને બેગને આપણે ઘસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તો તકલીફ પડે, પણ જો એ જ એનાની જે જો ટાયર મૂકી દેવામાં આવે
तो સરળતાથી એ બેગને આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ અને ઘર સળંગના મૂલ્યને ઘટાડી શકીએ છીએ। એવી રીતે આપણા ઘરની અંદર કોઈ મોટું ટેબલ હોય તો ટેબલના પાયા પ્લાસ્ટિકના હોય તો એ ટેબલને આપણે ખસેડીને બીજા સ્થળે લઈ જવા માટે વધુ બળ વાપરવું પડે। પરંતુ જો એ જ ટેબલના નીચે આપણે જો ટાયર લગાવી દઈએ તો ટાયરથી એકદમ સરળતાથી આપણે ટેબલને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકીએ છીએ। આમ टायर ए महत्वनुं रोटर घर्षण बळ उदाहरण छे। ए उपरांत बीजुं एक महत्वनी जो चर्चा करिए तो बॉल बेरिंग। आपणे जोईए छे के साइकल नी अंदर स्कूटर नी अंदर टायरो नी अंदरना भाग नी अंदर बॉल बेरिंग फिट करेली होय छे। बॉल बेरिंग ए मित्रों घर्षण बळ ने घटाडवा माटेनो महत्वनो भाग भजवतो एक यंत्र छे, एक प्रकारनो सादो यंत्र कहेवाय। आ बॉल बेरिंगमां सरकता घर्षण बळनुं लोटण घर्षण बळमां रूपांतर थाय छे। कारण के बॉल बेरिंग नी अंदर रहेला जे नाना नाना भाग छे मित्रों के बॉल बेरिंग कई काका प्रकार नी होय। आ बॉल बेरिंग ना अंदर ना भाग मां आवा नाना नाना गोल छरा गोठवेला होय छे ने वास्तवमां आ छरा अंदर नी बाजू गोल गोल फरवाना कारणे तेनुं घर्षण बळ घटाडे छे। आम ए सरकता घर्षण बळ नुं लोटण घर्षण बळ मां रूपांतर करी अने घर्षण बळ ने घटाडे छे। परिणामे આપણે દરેક વાહનોમાં અથવા તો ઘર્ષણ ઘટાડવાની જગ્યાએ આજે મહત્તમ રીતે બોલ બેરિંગનો ઉપયોગ થાય છે। આમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સૌથી વધુ હોય, એનાથી ઓછું સરકતા ઘર્ષણ બળનું મૂલ્ય અને એનાથી ઓછું મિત્રો લોટણ ઘર્ષણ બળનું મૂલ્ય હોય। એટલે કે ઘર્ષણ બળને વધારવા અને ઘટાડી અને આપણે ઘણા બધા ઉપયોગો કરી શકીએ છીએ। એટલે કે ઘર્ષણ બળ કંઈક અંશે આપણને ફાયદા કરતા પણ છે મિત્રો અને ઘર્ષણ બળ કંઈક અંશે આપણા માટે નુકસાન કરતા પણ છે। હવે આપણે જોઈએ કે ઘર્ષણ બળ કેવી રીતે ફાયદા કરતા છે, તેના ફાયદા શું છે અને ઘર્ષણ બળના નુકસાન શું છે। તો સૌથી પહેલા તો ફાયદાની આપણે વાત કરીએ। જો ઘર્ષણ બળ ન હોય તો આપણે સાયકલ કે અન્ય વાહનને બ્રેક ના લગાવી શકતા હોત અને વાહનોને બ્રેક ના લગાવી શકીએ તો વાહનો અકસ્માત બની શકે છે। બીજું, જો ઘર્ષણ બળ ના હોય તો રસ્તા ઉપર વાહનો સરળતાથી ચાલી શકે નહીં, કારણ કે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણ બળના કારણે આજે વાહનો સરળતાથી આપણે ચલાવી શકીએ છીએ। આપણે જમીન ઉપર ચાલી ના શકીએ એટલે જમીન ઉપર ચાલવા માટે પણ ઘર્ષણ બળ એટલી જ મહત્વની બાબત છે। અહીંયા પેન્સિલ વડે કે પેન વડે આપણે નોટબુકમાં ન લખી શકીએ, ઉપરાંત આ બ્લેકબોર્ડ ઉપર અથવા તો આ માર્કર બોર્ડ ઉપર માર્કર પેનથી અથવા તો ચોકથી પણ લખી ના શકાય। ઉપરાંત આવા જો બોલ બેરિંગની અંદર જો ઘર્ષણ બળનું સરકતાથી લોટણ ઘર્ષણ બળમાં જો રૂપાંતર ના થતું હોય તો આપણે આવી બોલ બેરિંગ જેવા સાધનોનો પણ ઉપયોગ આપણે કરી શકીએ નહીં। આમ ઘર્ષણ બળના અનેક ઘણા ફાયદા છે મિત્રો। એટલે કે એવું કહી શકાય કે કઈક અંશે ઘર્ષણ બળ આપણો મિત્ર છે તો કેટલીક અંશે ઘર્ષણ બળ આપણો શત્રુ છે। એટલે એવું કહીએ તો ઘર્ષણ બળને લીધે રસ્તા પર આપણે સરળતાથી ચાલી શકીએ છીએ, ઘર્ષણ બળને લીધે બ્લેકબોર્ડ ઉપર લખી શકીએ છીએ ચોકની મદદથી, ઉપરાંત આપણી નોટબુકમાં પેન અને પેન્સિલ વડે લખી શકાય છે। ઘર્ષણ બળના કારણે દિવાલ ઉપર આપણે ખીલી અથવા ખીલોને સરળતાથી ઠોકી શકીએ છીએ। આમ ઘર્ષણ બળને લીધે આ બધા મહત્વના ફાયદા છે વસ્તુ મિત્રો। ઘર્ષણ બળનો ગેરફાયદો એક જ છે કે જે જગ્યાએ ઘર્ષણ બળ મિત્રો પ્રવર્તતું હોય છે એ ઘર્ષણ બળના કારણે વસ્તુ ઘસાઈ જાય છે। આ વસ્તુ ઘસાઈ અથવા તેનો ઘસારો લાગવો એ ઘર્ષણ બળનો સૌથી મોટો લોસ પોઈન્ટ છે મિત્રો। આપણે બજારથી જે બૂટ ચપ્પલ ખરીદીએ છીએ, આ બૂટ ચપ્પલ પહેરીને આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે બૂટ ચપ્પલના તરિયા ઘસાઈ જાય છે અને સમયાંતરે તેને બદલી નાખીને આપણે નવા લાવવા પડે છે। આપણે કપડાં ધોવાય છે તો મિત્રો બ્રશ વડે જ્યારે આપણે કપડાંને ઘસીએ છીએ એટલે ધીમે ધીમે આ કપડાં પણ મિત્રો શું થાય છે જૂના થતા જાય છે અને સમયાંતરે તે બદલવા પડે છે। બીજું એક મહત્વનું ઉદાહરણ જોઈએ તો વાહનો અથવા તો મોટા મોટા યંત્રોમાં મિત્રો બોલ બેરિંગ વપરાય છે। આ બોલ બેરિંગ લાંબો સમય સુધી ચાલે એટલે એના પર સરકતું ને
લોટણ ઘર્ષણ બળ લાગવાના કારણે એ બોલ બેરિંગ અને એના સ્પેરપાર્ટ સતત ઘસાતા જાય છે અને સમયાંતરે મિત્રો તેને બદલવા પડે છે. કેટલીક વાર એ વધારે પડતા ઘર્ષણના કારણે તો આપણો હિંચકો જે ગેર ફેરવીએ છીએ તે હિંચકાના ઉપરના ભાગની અંદર કીચુર કીચુર એવો અવાજ પણ આપણને આવતો જણાય છે. આમ ઘર્ષણ બળના કારણે વસ્તુઓ લાંબા સમય સુધી ટકી શકતી નથી અને જેના કારણે ચીજ વસ્તુઓ ઘસાઈ જાય છે અને એ ચીજ વસ્તુઓના સ્થાને આપણે નવી ચીજ વસ્તુઓને મિત્રો વસાવી પડે છે. આમ ઘર્ષણ બળ કઈ અંશે ફાયદા કરતા પણ છે અને ઘર્ષણ બળ કઈ અંશે નુકસાન કરતા પણ છે. આમ ઘર્ષણ બળના આપણો ઘર્ષણ બળ આપણો મિત્ર પણ છે અને ઘર્ષણ બળ આપણો શત્રુ પણ છે એમ કહીએ તો ચાલે. અત્યાર સુધીની મિત્રો આપણે જે બધી ચર્ચા કરી એમાં કેટલાક અંશે ઘર્ષણ બળ ફાયદા કરતા અને નુકસાન કરતા સાબિત થાય. તો વિચારીએ કે વાહનના ટાયર પોળા શા માટે રાખવામાં આવતા હશે? રમતવીરો એટલે કે જે ફૂટબોલના ખેલાડીઓ છે, ક્રિકેટના ખેલાડીઓ છે કે જે હોકીના ખેલાડીઓ છે, એ ખેલાડીઓના પગના નીચેના ભાગમાં ખીલા ખીલા કેમ લગાવેલા હોય છે? તો જરા વિચાર કરીએ. જો વાહનના ટાયર વધુ પ્રમાણમાં જો પહોળા હોય તો તે રોડ સાથે સારું એવું ઘર્ષણ બળ પેદા કરી શકે અને સારી પકડ જમી શકે. આ વાહનો ઘર્ષણ બળના કારણે રસ્તા પરથી સરકી જતા નથી અને અકસ્માતને નિવારી શકાય છે. આમ વાહનના ટાયર પહોળા રાખવાથી ઘર્ષણ બળ ઘટાડી શકાય છે. ઉપરાંત વાહનના ટાયરની ડિઝાઇન પણ મિત્રો ખાંચા ખાંચાવાળી રાખવામાં આવે છે. આ ખાંચા ખાંચાવાળી ડિઝાઇન એ વધુ ઘર્ષણ બળ પેદા કરે છે. પરિણામે વાહનો રોડ ઉપર સરકી જતા નથી અને અકસ્માતને આપણે નિવારી શકીએ છીએ. એવી રીતે રમતવીરો કે જે લોકો બૂટ પહેરે છે, એ બૂટ વડે જ્યારે બૂટ પહેરી અને મેદાનમાં દોડે છે એટલે જમીન અને પગ સાથેની પકડ મજબૂત બને છે. પરિણામે દોડતા દોડતા ખેલાડીઓ લપસી પડતા નથી અને સરકી જતા નથી અને મજબૂત પકડ પકડાવવાના કારણે એ લોકો સરળતાથી રમતમાં ભાગ લઈ શકે છે. બીજું એક ઘર્ષણ બળ ઘટાડવાથી પણ કેટલાક ફાયદા થાય છે. આ બોલ બેરિંગની અંદર આપણે ગ્રીસ, તેલ કે મીણ જેવા ઊંજણયુક્ત પદાર્થો જ્યારે આપણે ભરીએ છીએ ત્યારે એનું ઘર્ષણ બળ ઘટાડી શકાય છે અને આ બોલ બેરિંગને સરળતાથી ફ્રી ફેરવી શકાય, ઘર્ષણ બળ ઓછું લાગે એટલે તેલ, મીણ અને ગ્રીસ જેવા અથવા ઓઇલ જેવા પદાર્થો એ ઘર્ષણ બળને ઘટાડે છે અને તેલી પદાર્થો વધે ચીકણા છે, પરિણામે ઘર્ષણ બળ ઓછું લાગે છે અને બોલ બેરિંગો લાંબો સમય સુધી મિત્રો કાર્ય કરી શકે છે. ઘણી વખતે આપણે કેરમ બોર્ડ રમતી વખતે કેરમ બોર્ડ ઉપર આપણે પાવડર છાંટીએ છીએ, શંખ જીરું પાવડર છાંટીએ છીએ. એ શંખ જીરુંનો પાવડર છાંટવાના કારણે કુકડી અને કેરમ વચ્ચેનું ઘર્ષણ બળ મિત્રો ઘટે છે અને કુકડી કે સ્ટ્રાઇકર સરળતાથી એમાં ગતિ કરી શકે છે. આમ કેટલાક પદાર્થો ની મદદથી ઘર્ષણ બળને ઘટાડી અને ફાયદા મેળવી શકાય છે, જ્યારે કેટલીક ખાસ પ્રકારના પદાર્થોને ઉપયોગ કરી ઘર્ષણ બળ વધારીને પણ મિત્રો ફાયદા મેળવી શકાય છે. આ તો બધી વાત થઈ સપાટી પર લાગતા ઘર્ષણ બળ વિશે. પણ આપણને એમ થાય કે શું ઘર્ષણ બળ એ માત્ર સપાટી ઉપર જ લાગે? શું પ્રવાહી ઉપર ઘર્ષણ બળ ન લાગી શકે? મિત્રો પ્રવાહીને નું બીજું એક નામ છે તરલ. તરલ એટલે પ્રવાહી. હા, તો પ્રવાહી ઉપર પણ ઘર્ષણ બળ લાગે છે. જ્યારે કોઈ પણ તરલ પદાર્થો એટલે કે પાણી, તેલ, કેરોસીન, દિવેલ, પેટ્રોલ, ડીઝલ આ બધા એક પ્રકારના તરલ પ્રવાહીઓ કહેવાય, તો પાણી દ્વારા પણ ઘર્ષણ લાગે, તેલ દ્વારા પણ ઘર્ષણ લાગે, દિવેલ દ્વારા પણ ઘર્ષણ લાગે. આમ પ્રવાહી પદાર્થો પણ પદાર્થ ઉપર ઘર્ષણ લગાવતા હોય છે. એટલે કે તરલ અથવા તો પ્રવાહીમાં ઘર્ષણ કેવી રીતે લાગતું હશે અને એ ઘર્ષણને આપણે શું કહીએ છીએ? તો તરલમાં ગતિ કરતા પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ ત્રણ બાબત પર આધાર રાખે છે. બીજી એક વાત કરીએ તો ઘસડાવવું, આ નવો શબ્દ ઘસડાવવું. આ ઘસડાવવું
એટલે કે તરલ દ્વારા પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ, જ્યારે કોઈ પણ પદાર્થને તરલ ઉપર ગતિ કરાવવામાં આવે ત્યારે એ પદાર્થ ઉપર તરલ દ્વારા જે ઘર્ષણ બળ લાગે છે તે ઘર્ષણ બળને મિત્રો ઘસડાવું કહે છે। ફરીથી એકવાર, તરલ ઉપર જ્યારે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવામાં આવે છે ત્યારે એ પદાર્થ પર લાગતું ઘર્ષણ બળ એટલે કે ઘસડાવું તરીકે ઓળખાય છે। આ ઘર્ષણ બળ મુખ્ય ત્રણ બાબત પર આધાર રાખે છે। એક તો પદાર્થની તરલની સાપેક્ષ ઝડપ, બીજું પદાર્થનો આકાર અને ત્રીજો તરલનો પ્રકાર। જરાક વિચાર કરીએ કે આ ત્રણ બાબતો આપણને શું કહેવા માંગે છે। સૌથી પહેલા વાત કરીએ પદાર્થની તરલની સાપેક્ષ ઝડપ। યાદ રાખો, આનું એક ઉત્તમ ઉદાહરણ આપણે મેળવી શકીએ કે જ્યારે કોઈ તળાવ, નદી, સરોવર યા સમુદ્ર જ્યારે કોઈ પણ નાવિક કે હોડીવાળો હોડીને પોતાની એક સ્થળથી બીજા સ્થળે હંકારી અને લઈ જતો હોય છે ત્યારે મિત્રો આપણે એને હાલેસા મારવા પડે છે। એટલે મિત્રો, આ પ્રવાહી પદાર્થ દ્વારા, આ પ્રવાહી તરલ દ્વારા આ વસ્તુ અથવા તો પદાર્થ પર લાગતું અહીંયા ઘર્ષણ પર પ્રવર્તે છે, એટલે કે તરલ આની ગતિને અવરોધે છે। એટલે એવું કહેવાય કે તરલ ઉપર હોડી ઘસડાય છે, એટલે આપણે એને ઘસડાવું એટલે તરલ ઘર્ષણ બળ તરીકે ઓળખાય। પદાર્થની તરલની સાપેક્ષ ઝડપ એટલે કે તરલ હંમેશા વસ્તુની ઝડપને ઘટાડે છે, એટલે જો આ વસ્તુની ઝડપ વધુ હશે તો તરલ દ્વારા લાગતું ઘર્ષણ ઘટશે અને જો વસ્તુની ઝડપ ઓછી હશે તો તેના પર લાગતું ઘર્ષણ બળ વધશે। એનું કારણ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ વધુ ઝડપથી જ્યારે ગતિ કરતો હોય ત્યારે તરલની સપાટી અને નાવ બે વચ્ચેની સંપર્ક સપાટી ઘટી જાય છે અને વધુ બળ આપવાના કારણે ઘર્ષણ બળનું મૂલ્ય ઘટે છે અને પરિણામે વસ્તુ સરળતાથી સરકી શકે છે। બીજા નંબરમાં જોઈએ તો પદાર્થનો આકાર, આપણે જોઈએ તો હોડી અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની આગબોટ અથવા તો મોટા મોટી નાવ કે ક્રુઝ, દરેકનો આકાર એક ખાસ પ્રકારનો આકાર હોય છે, એટલે કે આગળનો આકાર કંઈક આવો રાખવામાં આવે છે। આવો રાખવા પાછળનું કારણ છે કે આવા આકારને મિત્રો ધારારેખી આકાર તરીકે ઓળખવામાં આવે છે। આવો ધારારેખી આકાર રાખવાના કારણે તે સરળતાથી હોડી ગતિ કરે છે કે આ જે મિત્રો જે આકાર છે આ આકારને ધારારેખી આકાર કહેવાય, જેથી જો અહીંયા હોડીની થોડીક જ સપાટી પાણીના સંપર્કમાં રહે છે, બાકી ઉપરની સપાટી પાણીના સંપર્કમાં રહેતી નથી, ઉપરાંત પવન પણ એની ગતિને સાઈડમાંથી નીકળી જવાના કારણે પવન પણ તેની ગતિને મિત્રો અવરોધતો નથી અને સરળતાથી પસાર થઈ શકે છે। જો આ ધારારેખી આકાર રાખવામાં ના આવે અને નીચેની વસ્તુ આખી આ રીતે બનાવવામાં આવી હોય તો એની વધુ પડતી સપાટી પાણીના સંપર્કમાં આવે અને પરિણામે ઘર્ષણ બળનું મૂલ્ય વધી જાય, એટલે કે આ વિનામે ચલાવવા માટે વધુ બળ આપવું પડે। ત્રીજા નંબરમાં તરલનો પ્રકાર, તરલની સ્નિગ્ધતા જેટલી વધુ હોય એટલું એનું ઘર્ષણ બળ વધારે હોય, એટલે કે પાણી કરતા તેલની સ્નિગ્ધતા વધુ છે, એનું ચિકાશ વધારે છે, એની જાડાઈ વધારે છે, પરિણામે પાણી કરતા તેલનું ઘર્ષણ બળ વધુ ઊંચું હોય અને એના કરતા જો વધારે દિવેલ ગણીએ તો દિવેલની સ્નિગ્ધતા તેલ કરતા પણ વધુ હોય। આમ ઘર્ષણ બળનો આધાર એ વધુ તરલના પ્રકાર પર પણ રાખે છે। જો તરલ જેટલું વધુ સ્નિગ્ધ અને ચીકણું હોય એટલું ઘર્ષણ બળનું મૂલ્ય વધુ, અને જેટલું તરલ ઓછું સ્નિગ્ધ અને ઓછું પાતળું હોય એમ ઘર્ષણ બળનું મૂલ્ય હંમેશો ઓછું થાય। આમ ઘર્ષણ બળ પદાર્થની તરલની સાપેક્ષ ઝડપ, પદાર્થનો આકાર અને તરલના પ્રકાર ઉપર પણ અગત્યનો ભાગ ભજવે છે। આમ જેથી હોડી કે નાવ જેવા પદાર્થોમાં અથવા તો વસ્તુઓમાં તેના ઘર્ષણને ઘટાડવા માટે આપણે તેનો આકાર ધારારેખી અથવા તો બીજો એક શબ્દ છે મિત્ર સુવાહી આકાર રાખવામાં આવે છે। વધુ હવે આપણે આવતા વિડીયોમાં ચર્ચા કરીશું। મિત્રો,
આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે એનું ગૃહકાર્ય તમને મોકલી આપું છું।